પાલી રંગ રાખ્યો લાગે છે આજે આજે હું સુરત થી આવી રહ્યો છું ગઈકાલે સાંજે સુરતમાં મારી સભા હતી નક્કી થયા પ્રમાણે એરપોર્ટ થી મારે સુરત જવાનું હતું પણ સભાનું સ્થળ લગભગ ત્રીસ કિલોમીટર દૂર હતું પણ આશ્ચર્ય હતું કે આખું સુરત રોડ ઉપર ઉતરી આવ્યું હતું અને પાછો નક્કી કરેલો રોડ શો નહોતો મારે તો ખાલી સભાના સ્થળે પહોંચવા માટે ત્યાંથી જવું પડે તે નીકળ્યો હતો

મારે માટે પણ હૃદયને સ્પર્શી જાયવા દ્રશ્યો હતા અને આજે સુરતની ધરતી પર પાલીતાણા પહોંચું છું ત્યાં પણ એવો જ ઉમળકો ને એવો જ ઉમંગ એમ લાગે જાણે ભાવનગર અને સૌરાષ્ટ્ર અને સુરત એકી કોર નક્કી કરી લાગે છે ભાઈઓ આ ચૂંટણી આપણું ગુજરાત વિકસિત ગુજરાત બને આપણું ગુજરાત સમૃદ્ધ બને અને આપણું ગુજરાત નવી ઉંચાઇઓને પાર કરે એનો નિર્ણય કરવા માટેની ચૂંટણી છે આઝાદીના પંચોતેર વર્ષ પૂરા થયા પંચોતેર વર્ષમાં જે કઈ મૂડી આપણે ભેગી કરી છે જે પણ શક્તિ સંચય કર્યો છે જે પણ મુસીબતોમાંથી બહાર નીકળ્યા છીએ હવે આપણને પંચોતેર વર્ષ સુધી ચાલવાનું પાલવે એમ નથી હવે તો જે કંઈ કરવું છે બધું પચીસ વર્ષમાં કરી દેવું પડે આઝાદીના સો વર્ષ

એક જ મંત્ર ફેરેકરેકરે આ લોકોના મનમાં વારંવાર ભાજપ સરકાર લાવવાનું મન એટલા માટે થાય છે કયા જે વડીલો બેઠા છે એમને ખબર છે કે પહેલા के आ देश ने वेरविखेर करवाना प्रयत्न जय देश एकता देश ने जोड़ अंग्रेजों कही गया था बढ़ूर वेरविखेर थी जैसे बता रजवाड़ा जुदा थी जैसे बता राज्यों भाषा में लड़ाई लड़ते तो आधुन गया जा सरदार वल्लभ भाई पटेले

મારા ગોહિલવાડ એણે દેશનો વિચાર કર્યો અને દેશની એકતા માટે આ રાજપાઠ મા ભારતીના ચરણોમાં સમર્પિત કરી દીધો ભાઈઓ રાષ્ટ્રના વ્યાપક હિતો માટે આવડો મોટો ત્યાગ આવડું મોટું બલિદાન અને જે ભાવનગરે શરૂઆત કરી આખા હિન્દુસ્તાનને એની પાછળ ચાલવું પડ્યું આનો યશ કોઈને જાય તો આ ધરતીને ગોહિલવાડી ધરતીને અમારા કૃષ્ણકુમારસિંહજીને જાય ભાઈઓ બહેનો આપણે દેશની એકતા માટે કામ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ નું સ્ટેચ્યુ બનાવ્યું છે કેવડીયામાં એકતા નગરમાં

તમારા રાજવી પરિવારોએ કેવડો મોટો ત્યાગ કર્યો તો એટલા માટે એકતા નગરમાં જ્યાં સરદાર સાહેબનું સ્ટેચ્યુ છે ત્યાં જ રાજવી પરિવારોનું મ્યુઝિયમ બનાવવાનું કામ ચાલી રહ્યું છે ભાઈઓ બહેનો આપણો મંત્ર છે શાંતિ એકતા સદભાવના અને ગુજરાત પ્રગતિ કરે જેના મૂળમાં આપણા ત્યાં એકતા છે ત્યારે કોંગ્રેસ પાર્ટીની આખી મૂળભૂત વિચારા કે ભાગલા પાડો ને રાજકારો ગમે તેમ કરીને લોકોને આમને સામને કરી રાખો જેથી કરીને પોતાનું બધું ગાડું ચાલે વર મરો કન્યા મરો પણ ઘોર મારા ભાણું ભરો આ કોંગ્રેસની આ કોંગ્રેસની ચાલાકી હતી અને એના કારણે એક જમાનો હતો જયારે ગુજરાત અલગ નહોતું મરાઠા અને ગુજરાતીઓને લડાવાનું કામ કોંગ્રેસ કરતી ગુજરાત બન્યું તો કામ ગુજરાતને કામ ફલાણી જાતિ ઢીકણી જાતિ જોડે લડે પેલી જાતિ પેલી જાતિ જોડે લડે આ સંપ્રદાય પેલા સંપ્રદાય જોડે લડે પેલો સંપ્રદાય આ સંપ્રદાય જોડે લડે આજ આજ પાપ કર્યા અને એનું નુકસાન ગુજરાતને ભારો ભાર ઉઠાવવું પડ્યું પરમ ગુજરાતના લોકો જાગૃત હતા સમજદાર હતા એ આ ખેલ સમજી ગયા અને ગુજરાતે એકતાનો રસ્તો ઉપાડ્યો આ એકતાના રસ્તાના પરિણામે એક જમાનામાં જયારે બોમ્બ ધમાકા થતા હતા બજારમાં બોમ્બ ધમાકા થાય મંદિરોમાં બોમ્બ ધમાકા થાય ચારે તરફ અસુરક્ષાનું વાતાવરણ આ દશામાંથી ગુજરાતને બહાર લાવવામાં ગુજરાતની જનતાએ જ્યારે એકતાની તાકાત પકડી અને એના કારણે આજે ગુજરાત વીસ વર્ષ થયા ભાઈઓ નિરંતર વિકાસ કરી રહ્યું છે નિરંતર વિકાસ કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી એના આવ્યા પછી સ્થિતિઓ બદલાણી અને ભાજપે જ્યારે સ્થાન લીધું લોકોનો ભાજપ માટે ભરોસો વધતો જ ગયો વધતો જ ગયો અને ભાજપનો લોકોમાં ભરોસો વધતો ગયો સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આ મંત્ર એક નવી તાકાત આપી આ ગુજરાત સુરક્ષિત બને આ ગુજરાત સદભાવના વાળું હોય આ ગુજરાત સમરસતાવાળું હોય આ ગુજરાતની અંદર ગામડું હોય કે શહેર એકતાનું વાતાવરણ હોય એ આજે ગુજરાતનો સ્વભાવ બની ગયો છે અને ગુજરાત જ્યારે એકજુટ થયો તો વિભાજનકારી શક્તિઓને ગુજરાતમાં પગપેસવારો કરવાની તાકાત ન મળી અને એના કારણે કોંગ્રેસની વિદાય થઈ અને કોંગ્રેસે પણ गुजरात ની જનતા નો ભરોસો લેવો છે ને તો આ ભાગલા પાણો ને રાજ કરો ની વાત છોડવી પડશે આ જાતિવાદ ના રંગ છોડવા પડતે કોમવાદ ના રંગ છોડવા પડતે વોટ બેંક ની રાજનીતિ છોડવી પડતે હવે આ ગુજરાત કે આ દેશ દેશ ને તોડવા વાળી તાકતો ને મદદ કરનાર ઓને ક્યારે મદદ કરવા તૈયાર નથી ભાઈઓ બહેનો જરે એકતા હોય એનું કેવું પરિણામ મળતું હોય છે સામૂહિક શક્તિ જ્યારે લાગે ત્યારે પરિણામ કેવું મળતું આપણે પાણી ખાલી પાણીની વાત કરીએ તો ખબર પડે ભાઈ આ નર્મદાનું પાણી આ સૌની યોજના આ સુફલામ સુજલામ યોજના આ ગુજરાતના જળ સંકટને ખતમ કરવા માટેની તાકાત કોંગ્રેસે લાખ કોશિશ કરી કે નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર ન પહોંચે દિલ્હીમાં જયારે એમની સરકાર હતી ને ત્યારે જેટલી આડાવા એટલા કોશિશ અને અધ્યાય હજુ એ જપતા નથી જેમણે ગુજરાતને તરસું રાખ્યું કચ્છ કાઠિયાવાડને તરસું રાખ્યું ચાલીસ ચાલીસ વર્ષ સુધી નર્મદાને રોકી રાખી એવા લોકોના ખભે હાથ મૂકીને લોકો આજે પદ માટે યાત્રાઓ કરી રહ્યા છે આ વાત ગુજરાત ક્યારે માફ ન કરે ભાઈઓ આપ મને કહો જેમને નર્મદાના પાણીને રોકવા માટે કામ કર્યું હોય એની જોડે બેસાય બી ખરું બેસાય બી ખરું અરે ભૂલે ચૂકે એની જોડે ફોટો પડાવાય તમે એના ખભે હાથ મૂકીને ચાલો ગુજરાત સહન કરે કોઈ સહન ન કરે ભાઈ અરે આ ગુજરાત તો એવું છે કે એક જયારે વાવ બનાવ્યો હોય ને તો હજારો વર્ષ સુધી યાદ કરે એવું અમારું ગુજરાત છે એક વાવડી બનાવી હોય તો યાદ રાખે તમે તો પાણીથી અમને તરસ્યા માર્યા છે અમે તમને નહીં ભૂલીએ અને તમને સજા કરીને જ રહેવાના છીએ એટલા માટે ને સજા કરવાની જરૂર છે ભાઈઓ આપણું સૌરાષ્ટ્ર સાફ સુકો ભટ્ટ પ્રદેશ થઈ ગયો તો ભાઈ આખા સૌરાષ્ટ્રમાંથી પલાયન થતું હતું કારણ કે દરિયાનો પટ ખારા પાણી ખારી હવા ખેતીમાં નુકસાન શહેરોમાં જઈને મજદૂરી કરવી પડે એવા દિવસો આવ્યા હતા આજે આ પાણીના કારણે આપણા ખેતરો લીલાછમ દેખાય છે ભાઈઓ વીસ વર્ષ પહેલા ગુજરાતમાં કપાસની ખેતી વર્ષે સત્તર લાખ રૂની ઘાસડી થતી સત્તર લાખ ગાંસડી આજે કરોડ અને લાખ ઉત્પાદન થાય છે જમીન તો હતી એટલી એટલી ને ને જ છે ભાઈ જમીન તો એટલી જ છે ને ખેડૂતો તો એ જ છે ને પેલા સત્તર લાખ ગાંસડી આજે એક કરોડ અને દસ લાખ ઘાસડી એ જ ખેતરોમાંથી નીકળ્યું કે ના નીકળ્યું એક ખેડૂતના ઘરમાં ગયું કે ના ગયું કારણ પાણી પહોંચાડ્યું ભાઈઓ પાણી પહોંચાડવા માટે મહેનત કરીને એનું આ પરિણામ આવ્યું મગફળી હોય ઘઉં હોય અનેક પ્રકારના પાક આજે લગભગ બે ગણા થઈ ગયા છે બે ગણા ફળોના ઉત્પાદનમાં ગુજરાત ત્રણ ગણું વૃદ્ધિ પામ્યું છે ભાઈઓ ત્રણ ગણું અને ભલે યાદ છે ભાઈઓ ખેડૂતોને મેં વિનંતી કરી હતી કે ભાઈ આપણે ટપક સિંચાઈ અપનાવો સ્પ્રિંકલર અપનાવો પાણી બચાવો આ નર્મદાનું પાણી તો પારસ છે પારસ જ્યાં જ્યાં અડસે ને ત્યાં સોનું પકવવાનું છે આ પાણી વધુમાં વધુ લોકોને મળે અને લોકોને મેં કહ્યું પર ડ્રોપ મોર ક્રોપ ટપક સિંચાઈ અને આજે મને સંતોષ છે તેર લાખ કરતા વધારે ખેડૂતો આજે ટપક સિંચાઈનો ઉપયોગ કરી રહ્યા છે પાણી પણ બચાવી રહ્યા છે અને પાક પણ પકવી રહ્યા છે હું ગુજરાતના ખેડૂતોને સલામ કરું છું જેમણે મારી વાત આ માનીને આ પ્રગતિનો પંથ અપનાવ્યો છે ભાઈઓ બહેનો અમારા ખેડૂતોને વીજળી જોઈએ પરંતુ વીજળીનું બિલ ખેડૂતને ભારે પડે એમાં આપણે જયારે અહીંયા હતા ત્યારે સુધારા કર્યા પણ હવે એક મોટું કામ આદર્યું છે સોલાર પંપ ખેતરે ખેતરે સોલાર પંપ આપી રહ્યા છે આ સૂર્ય દાદા છે ને આપણા એ દાદાની મદદથી સોલાર પંપ ચાલે એક કાણી પાઈ વીજળીનું બિલ ના આવે અને ખેતરમાં પાણી પણ પહોંચે એટલું જ નહીં હવે તો ખેતરના શેડે પેલી વાડ કરી કરીને જમીન બગાડીએ છે ને એક એક મીટર બબે મીટર મારા ખેતરમાં એક મીટર ની વાડ કરી હોય પડોશી ના ખેતરમાં એક મીટર ની વાડ બે મીટર જમીન બરબાદ થઈ જાય મેં કહ્યું કે ત્યાં સોલાર ની પેનાલો લગાવો વીજળી પેદા કરો ખેતરે ખેતરે પાક પણ પાકે ને વીજળી પણ પાકે અને વીજળી વેચો બીજ અમારો ખેડૂત અન્ન ઉત્પાદક પણ બને અન્નદાતા પણ બને વીજદાતા પણ બને ઉર્જાદાતા પણ બને અને સરકાર એની પાસેથી વીજળી ખરીદે સરકારને પહેલા પૈસા પડતા હતા હવે સરકાર ખેડૂતને વીજળીના પૈસા આપે એ દિશામાં આપણે આગળ લઈ જ રહ્યા છે ભાઈઓ મને સંતોષ છે આપણા ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રતજી એ ધૂણી દખાઈને કામ પાછળ પડ્યા છે પ્રાકૃતિક ખેતી ખેડૂતોને ખેતીમાં ખર્ચમાં ઓછામાં ઓછું તકલીફ આવે અને આ ધરતી માતાની સેવા થાય આ ધરતી માતાને કેમિકલ 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 કરી કરી કરીને આ માતાને બરબાદ કરી છે અમારા આચાર્યજી ગામો ગામ જઈને સમજાવે છે પ્રાકૃતિક ખેતી એક ગાય હોય ને ત્રીસ એકર ખેતી થાય અને ખર્ચો ઓછામાં ઓછો આવે આપણા ગુજરાતના ખેડૂતોએ આ વાત પણ ધ્યાને લીધી છે એના કારણે ગુજરાત આવનારા દિવસોમાં ખૂબ ઓછા ખર્ચે ખેતી કરતું હશે અને ઉત્તમ પાક પકડનારો ગુજરાતનો ખેડૂત બનશે એટલું જ નહીં આખા દેશમાં પંચ્યાસી ટકા ખેડૂતો એક એકર બે એકર વાળા છે નાના ખેડૂતો સીમાંત ખેડૂતો છે એમનું કોણ પૂછે ભાઈ સરકારની મોટી મોટી યોજના આવે તો પાંચ પંદર મોટા ખેડૂતોને જ મળી જાય બોલકા હોય એમને નાના તો જે પડ્યા હોય ને બિચારાને કોઈ પૂછનાર ના હોય પણ આ મોદી તમારા વચ્ચેથી મોટો થયો છે એને ખબર હતી મુસીબત કોને કહેવાય અને એટલા માટે અમે પીએમ કિસાન સન્માન નિધિ લઈ આવ્યા વર્ષમાં ત્રણ વાર ખેડૂતના ખાતામાં સીધા પૈસા જમા થાય છે કોઈ વચેટીઓ નહીં કોઈ કટકી કટકી કંપની નહીં એકલા ભાવનગર જિલ્લામાં અઢી લાખ ખેડૂતોને આ પૈસા જાય છે અને અત્યાર સુધીમાં પાંચસો દસ કરોડ રૂપિયા તમારા ખિસ્સામાં ગયા ભાઈ પાંચસો ને દસ કરોડ રૂપિયા અને આના પાછળ આજે દેશમાં ત્રણ કરોડ કરતા વધારે નાના ખેડૂતો એમને તો કેસીસી કાર્ડ કિસાન ક્રેડિટ કાર્ડ આપણે પહોંચાડ્યા છે અને એના કારણે ઓછા વ્યાજે એને બેંકમાંથી પૈસા મળે એને વ્યાજખોર લોકોની ચક્કરમાંથી બચી જાય અને એના કારણે ભાઈઓ બહેનો ખેડૂતે બહુ જ ઓછામાં ઓછા હવે કામ કર્યું છે ભાઈઓ બહેનો પહેલા કોરોનાના કારણે અને પછી લડાઈના કારણે દુનિયામાંથી ખાતર મેળવવું એ ફાંફા પડી ગયા આપણે ખાતર બહાર થી લાવવું પડે છે આપણા દેશમાં જો ખાતર નથી બનતું આપણા પાસે જરૂરી વ્યવસ્થા નથી બંધ પડેલા કારખાના ચાલુ કર્યા મહેનત કરી રહ્યા છીએ તો એ બહારથી તો લાવવું પડે યુદ્ધના સમયના કારણે લડાઈઓના કારણે આજે દુનિયાભરમાં ખાતર મોંઘું થઈ ગયું

અમારા ખેડૂત ઉપર બોજ ન પડે એટલા માટે આ બોજ આ સરકાર ઉપાડે છે આ તમારો દીકરો ઉપાડે છે ભાઈ તમને યુરિયાની એક થેલીમાં સોળસો સત્તરસો રૂપિયા ભારત સરકાર ભરે છે અને માત્ર અઢીસો પોણા ત્રણસો રૂપિયામાં એ થેલી તમારા ઘેર આવે છે એ કામ આપણે કરીએ છીએ ભાઈઓ અને હવે તો એમાં આગળ વધીએ છીએ હવે આપણે નેનો યુરિયા લાવીએ છીએ એક થેલી જેટલું કામ કરે ને એટલું એક બોટલ થી થઈ જાય એક બોટલ છાતર લઈ જવાનું જવાનો ભાડાના ખર્ચા નહીં કશું નહીં ખિસ્સામાં મૂકીને હલાઈ જાઓ પાણીમાં મિલાવો નાખો જેટલું કામ યુરિયા એક થેલી કરે એટલું કરે આના માટે પણ આપણે કામ કરી રહ્યા છીએ ખેડૂતનો ખર્ચો કેમ ઘટે આ ધરતી માં ઉપરનું ભારણ કેમ ઘટે આ ધરતી માતા ઉપર જે અત્યાચાર ચાલી છે કેમિકલના એમાંથી કેવી રીતે મુક્તિ થાય એના માટે આપણે કામ ઉપાડ્યું છે આપ વિચાર કરો આપણે જ્યોતિગ્રામ યોજના જયારે લાયા મને યાદ છે વિધાનસભાની અંદર અમારા કોંગ્રેસના નેતાઓએ ભાષણ કર્યું હતું કારણ કે મેં એકવાર ભાષણ કર્યું કે અમે ઘરોમાં ચોવીસ કલાક વીજળી આપીશું કારણ એ વખતે લોકો મને કહેતા સાહેબ વાળું કરતી વખતે વીજળી મળે એવું તો કરો એવી દશા હતી જે અત્યારે વીસ પચીસ ના જવાની હશે ને એમને તો ખબર નહીં હોય અંધારું કોને કહેવાય આપણે એવી દશામાં જીવતા હતા બીસ વર્ષ પહેલા મને કે વાળું કરતી વખતે વીજળી આપો ને એમાંથી આપણે ટેકનિકલ સોલ્યુશન લાવ્યા જ્યોતિગ્રામ યોજના લાયા અને જ્યારે મેં કહ્યું કે ચોવીસ કલાક હું ઘરોમાં વીજળી આપીશ તો વિધાનસભામાં નેતાઓએ ભાષણ કર્યું તું કોંગ્રેસના કે સાહેબ આ શક્ય જ નથી અમે આટલા બધા વર્ષ રાજ કર્યું છે તમે નવા આવ્યા છો તમને અનુભવ નથી તમે કોઈ દિવસ સરપંચ નથી રહ્યા આ વખતે કઈ વીજળી થતી ને તમે એન્જિનિયર નથી કેવી રીતે થાય આ કામ મુશ્કેલ છે ત્યારે મેં વિધાનસભામાં કહ્યું વિધાનસભા મેં કોઈ સાહેબ કામ અઘરું છે મને ખબર છે કામ મુશ્કેલ છે મને ખબર છે પણ મુશ્કેલ છે અઘરું છે એટલે તો મને લોકો બેસાડ્યો છે સહેલું વાત તો શું કરવા બેસા તમને રાખ્યા હતા અને આજે સાહેબ જ્યોતિગ્રામ યોજના કરી આ જ્યોતિગ્રામ યોજના કરી એટલે ઘરમાં ખાલી લટ્ટુ ચાલ્યો છે ને વીજળીનો ગોળો ચાલ્યો છે એવું નહીં ટીવી ચાલ્યું છે નહીં અંદર હીરા ઘસવા માટે જિંદગી ઘસતા હતા ને હવે હીરાની ગંટીઓ ભાવનગર જિલ્લામાં ગામે ગામ આવી અને ખેતરમાં કામ કરે પશુનો ઉછેર કરે અને દીકરી પણ હીરો ઘસવા બેસી જાય હાજ પડે રોરો ફેરી સર્વિસમાં બેસી જાય પડીકુ લઈને નાનકડું હીરા જમા કરી આવે પાછા કાચા હીરા લઈને આવી જાય સાહેબ બોલો ધમધોકાર ધંધો ચાલ્યો કે ના ચાલ્યો આ જ્યોતિગ્રામ યોજનાની તાકાત હતી અને તો ભાજપ હોય તેના આ બધું આ કરે રોરો ફેરી સર્વિસ તમારું તો ભાગ્ય બદલી લાગ્યું છે હાથ પડે સુરત જાઓ હવારમાં નાસ્તો અહીંયા કરો ને બપોરે જઈને મહેમાનગતિ કરીને સરસ મજાનું ભોજન કરીને હાજર ઘેરાઈને વાળું કરો એ બી વ્યવસ્થા કરી આપી છે ભાઈઓ ભાઈઓ બહેનો આના કારણે ટુરિઝમને પણ મોટો લાભ થવાનો છે આ રોરો ફેરી સર્વિસ હોય આ હવાઈ જહાજની સેવાઓ હોય આપણો આખો વિસ્તાર અને અમારું પાલિતાણા આ દેશનો કોઈ જૈન પરિવાર એવો ન હોય કે જેને પાલિતાણાજીના દર્શન કરવાનું મન ન થતું હોય એના માટે વ્યવસ્થાઓ જોઈએ આપણે મહાત્મા ગાંધીને યાદ કરીને હેરિટેજ સર્કિટ બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છીએ અમારું જુનાગઢ હોય ભાવનગર હોય રાજકોટ હોય બુદ્ધિસ્ટ સર્કિટ માટેની વ્યવસ્થા કરી રહ્યા છીએ અમારી ભાજપની સરકાર અમારા પાલિતાણાના જૈન મંદિર ભાવનગર અમારા રૂપતિ માતા મંદિર માધોપરમાં રૂકમણી માતા મંદિર સોમનાથ મહાદેવ અમારા દ્વારકાજી અમારું પાવાગઢમાં મા કાળી અમારી અંબામાં અમારી કચ્છની અંદર માં આશા માતાનો મળ અમારી ખોડિયારમાં કેટલું બધું છે ભાઈ યાત્રાના ધામો વિકસાન થાય આ અમારું સંત શત્રુંજય તીર્થ સ્થળ અમારા મહુવાના ભવાની માતાનું મંદિર અમારા બગજરીદાસ બાપા અમારું બગદાણા અમારું સ્વામિનારાયણ મંદિર અમારા ગોપનાથ શું નથી ભાઈઓ આ ભાવનગરનો સાગર તટ પર્યટન માટે આકર્ષિત કરનારું સાગર તટ અને ભાઈઓ બહેનો બાજુમાં લોથલ આ લોથલમાં હિન્દુસ્તાનની જે મેરીટાઇમ તાકાત છે નૌકા શક્તિની તાકાત છે સામુદ્રિક શક્તિની તાકાત છે એનું એવડું મોટું મ્યુઝિયમ બનવાનું છે જેમ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે દુનિયાભરના લોકો આવે છે ને એ તમારા પડોશમાં લોથલમાં આવવાના છે ભાઈઓ લોથલમાં અને એના કારણે આખો આ પંથક ટુરિઝમના કારણે વિકાસનું મોટું સાધન બનવાનું છે કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના સ્વદેશ દર્શન યોજના કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે કારણ કે ભારતના બધા સ્થાનોનો વિકાસ થાય ભાઈઓ બહેનો આપણા ગામડા પણ શહેરોની બરાબરી કરે કોંગ્રેસ સરકારને મહાત્મા ગાંધીની વાત કરવાની પણ ગામડાને ભૂલવાનું કામ કોંગ્રેસે જ કર્યું શહેર અને ગામડા વચ્ચે ખાઈ વધતી જાય એ જ કામ કર્યું આ ભારતીય જનતા પાર્ટીની સરકારે અમારા ગામડા અને શહેરમાં સમાન સુવિધાઓ વધે એના માટે કામ કર્યું છે આજે ગામડામાં ઇન્ટરનેટ ગામડામાં મોબાઈલ કનેક્ટિવિટી સરકારની ગામડાના લોકોના ઓનલાઈન સર્વિસો આના માટે તેજ ગતિથી કામ ચાલી રહ્યું છે જ્યારે કોંગ્રેસની સરકાર દિલ્હીમાં હતી ને મારા આવતા પહેલા ત્યારે આ દેશના આંકડો સાંભળીને તમને ચોંકી જશો તમે નક્કી જ કરશો આટલો એક આંકડો બરાબર ગળે ઉતરે તોય તમે નક્કી કરશો કે કોંગ્રેસને પર પેસવા ના દેવાય હું આંકડો કહું છું યાદ રાખજો જ્યારે બે હાજર ચૌદ પહેલા કોંગ્રેસની સરકાર હતી ત્યારે સાઈઠ ગ્રામ પંચાયતોમાં ઓપ્ટિકલ ફાઈબર નાખ્યો હતો સાઈઠ આખા દેશમાં સાહીઠ આ ઓપ્ટિકલ થી આ તમારા મોબાઈલના ટીવી ના બધું આધુનિક દુનિયા છે ને એનાથી ચાલે આ અમારી સરકારે આવી એમના હાઈટ ગામડા હાઈટ ઓનલી આ અમારી સરકારે આઠ વર્ષમાં ત્રણ લાખ ગ્રામ પંચાયતોમાં ઓપ્ટિકલ ફાઈબર અને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી નાખી દીધી કારણ કે અમારે તો ગામડાની તાકાત શું છે અમને ખબર હતી ભાઈઓ આજે ગામડે ગામડે કોમન સર્વિસ સેન્ટર ઉભા કર્યા છે લોકોને હવે તમે અહીંયા પાલીતાણાના કોઈ ગામડામાં રહેતા હોય ને અમદાવાદમાં મુંબઈ જનારી રેલવેનું રિઝર્વેશન કરાવવાનું હોય ને તો ભાવનગર બી આવવાની જરૂર નહીં ત્યાં કોમન સર્વિસ સેન્ટરમાં જાઓ ત્યાંથી જ તમારું રિઝર્વેશન થઈ જાય આટલી બધી વ્યવસ્થાઓ આ કોમન સર્વિસ સેન્ટર દ્વારા સરકારનું કોઈ કામ હોય તૈયાર થઈ જાય ચાર લાખ કરતા વધારે કોમન સર્વિસ સેન્ટર બના જુવાનીઓ સેન્ટ અને ગુજરાતમાં લગભગ ચૌદ હજાર કોમન સર્વિસ સેન્ટર અઢાર હજાર ગામ વચ્ચે ચૌદ હજાર કોમન સર્વિસ સેન્ટર કામ કરી રહ્યા છે ભાઈઓ આજે ગુજરાતના હજારો યુવાનોને રોજગાર મળી રહ્યો છે સૌરાષ્ટ્ર આપણું ઔદ્યોગિક વિકાસમાં ધમધમી રહ્યું છે સૌરાષ્ટ્ર જે કોઈ જમાનામાં ખાલી થતું હતું આજે દુનિયાભરના લોકો દેશ આજે તમે ક્યાંય પણ જાઓ ભાવનગર જાઓ રાજકોટ જાઓ જામનગર જાઓ વેરાવળ જાઓ તમને બીજા રાજ્યોના લોકો અહીંયા કામ કરતા જોવા મળે જ જે ગુજરાત કાઠિયાવાડના લોકો અહીંથી નિજરત કરીને જવું પડતું હતું આજે હિન્દુસ્તાનના લોકો અહીંયા આવીને રહીને રોજીરોટી કમાતા થાય આજે સૌરાષ્ટ્ર એક એનર્જીનું ઉર્જાનું મોટું હબ બની રહ્યું છે અહીં ભાવનગરમાં દુનિયાનું પહેલું ભાવનગર વાળા જરા ગર્વ કરજો દુનિયાનું પહેલું સીએનજી ટર્મિનલ આ તમારા ભાવનગરમાં બની રહ્યું છે આના કારણે વીજળી ઉત્પાદનમાં મોટું તાકાત મળવાની છે આ આના કારણે ઉદ્યોગોને લાભ થવાનો છે પાલીત સૂર્ય ઉર્જા માટે થઈને એક કેન્દ્ર બની રહ્યું છે કન્ટેનરની દુનિયાને જરૂર છે આ કન્ટેનર બનાવવાનું કામ હવે અમારી ભાવનગરની ધરતી પર થવાનું છે ભાઈઓ આખી દુનિયાને ભાવનગરમાં બનેલા કન્ટેનર પહોંચે એ દિવસો દૂર નથી ભાઈઓ આના કારણે લાખો લોકોને રોજગાર મળવાના છે આના કારણે નાના નાના ઉદ્યોગોની આખી એક વાતાવરણ બનવાનું છે અને આ બધું કરવા માટે જેમ વીજળી જોઈએ પાણી જોઈએ એમ કનેક્ટિવિટી જોઈએ અને મેં કહ્યું એમ ગોગા હજુરા રેપેક્સ ફેરી સર્વિસ આ પર્યટનને વધારશે ઉદ્યોગોને પણ તાકાત આપશે પીપા અને મગદલા આની વચ્ચેને જે પ્રકારે સેવાની સ્વીકૃતિ મળી છે ને એનો નવો લાભ મળવાનો છે ભાઈઓ બહેનો વિકાસની એટલી બધી વાતો છે એટલી બધી વાતો છે કે અહીં બેઠેલા જુવાનિયાનું ભવિષ્ય નિર્ધારિત કરી દીધું છે એના ઉજ્જવળ ભવિષ્ય માટેની ગેરંટી લઈને અમે આવ્યા છીએ અને ભાઈઓ બહેનો પચીસ વર્ષમાં ગુજરાતને વિકસિત ગુજરાત બનાવીને રહેવું છે દુનિયાના સમૃદ્ધ દેશોની છે અને એના માટે ભાજપની સરકાર તો બનવાની છે અમે નથી તમે બનાવવાનું કરી લીધું છે પણ એમાં એમાં તમારો કોઈ વિસ્તાર પાછળ ના રહી જવો જોઈએ એકાદ કમળ ન ખીલે ને તો મનમાં એમ થાય કે ભાઈ હવે આટલું બધું કરીશું ને આપણો વિસ્તાર કેમ રહી ગયો અને એટલા માટે જ્યારે આટલું મોટું પ્રભાવ પેલા થયો છે તો આપણે પણ આ વહી રહી છે લેવું જોઈએ એક સીટ એવી ના હોય આ વખતે કે જેમાં કમળ પાછળ રહી જાય આ નિર્ણય કરવા માટે હું આપની પાસે આવ્યો છું કરશો પરંતુ એના માટે પહેલું કામ કરવું પડે દરેક બૂથ બુથમાં વધુમાં વધુ વોટ કરાવવા પડે કરાવશો પોલિંગ બુથ પર જશો લોકોને સમજાવશો મેં કહીએ વાત કરશો અને વધુમાં વધુ કમળ ખીલેની ચિંતા કરશો બે હાથ ઉપર કરીને બોલો ખીર કરશો જોરથી બોલો કરશો હવે એક મારું અંગત કામ કરશો ધીમા પડી ગયા કરવાના હોય તો કહું પણ આ મારું અંગત જો પાછાથી માપડી જાવ છો જરા હાથ ઉપર કઈ હોકારો કરો ને કરશો જો હજુ આપણે લોકોના ઘેર ઘેર જઈશું લોકો મત આપવા તારે લાઈનમાં ઉભા હોય ને ત્યારે મળીશું મારા વતી તમે ઘેર ઘેર એક મારો નાનકડો સંદેશ પહોંચાડશો પહોંચાડશો બધાને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ પાલીતાણા આવ્યા તા શું કહેવાનું જરા બોલો શું કહેશો એ પીએમ સાહેબ આવ્યા એવું ના કહેતા હો ભાઈ એ પીએમ બીએમ બધું દિલ્હીમાં અહીં તો આપણા નરેન્દ્રભાઈ આપણા નરેન્દ્રભાઈ પાલીતાણા આવ્યા હતા અને તમને બધા વડીલોને એમણે પ્રણામ પાઠવ્યા છે આટલું કહી દેશો આ વડીલોને મારા પ્રણામ પહોંચાડશો ભાઈઓ બહેનો વડીલોને પ્રણામ જરૂર પહોંચાડજો કારણ કે એમના આશીર્વાદ મારા માટે મોટી ઉર્જા છે એમના આશીર્વાદ મારા માટે મોટી તાકાત છે એમના આશીર્વાદથી હું ચોવીસ કલાક દોડું દિવસ રાત દોડું ગરીબોનું કામ કરું દેશનું કામ કરું દેશનું ભલું કરું દેશના યુવાનોનું ભવિષ્ય બનાવું એના માટે મને વડીલોના આશીર્વાદ જોઈએ છે અને એટલા માટે વિનંતી કરું છું કે ઘેર દિન કહેજો કે આપણા નરેન્દ્રભાઈ પાલીતાણા આવ્યા હતા અને તમને પ્રણામ પાઠવ્યા છે બોલો ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી ધન્યવાદ